ઓકે શોર્ટ નોટ્સ જે તમને હોય ને એમાં વધારે આ બધા ટોપિક આવે છે તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો ક્લિયર કે તમને એ શોર્ટ નોટ્સમાં પૂછાઈ શકે છે એક્ઝામમાં ફૂલ ફ્લેજ ક્વેશ્ચનમાં ક્યારેય નથી આવતું શોર્ટ નોટમાં જ આવે છે બિકોઝ આ ટોપિક જ એટલા નાના નાના છે એટલા માટે તો તમે એટલું તો લોજિક લગાડી શકો ક્લિયર સો આજનો આપણો જે સેશન છે એમાં આપણે જે ટૉપિક કરવાના છીએ એ છે સોશિયલ સિક્યોરિટી ઓકે સોશિયલ સિક્યોરિટી એટલે શું એનો મિનિંગ શું કે આજે આપણે જે કન્ટ્રીમાં રહીએ છીએ બરાબર એ કન્ટ્રીમાં આપણને એક સેફ્ટી એક સિક્યોરિટી મળે આજે કેમ એવું છે કે જે ગવર્મેન્ટમાં જોબ કરતા હોય ને એ લોકોને જોબ સિક્યોરિટી છે ને એ ફૂલ બરાબર કાઢે જ નહીં અને એકવાર તમે ગયા બસ વન વે જેવું ગયા બસ પાછા નહીં આવી શકો બરાબર આને શું કહેવાય તો કે એને એ લોકોને એક ટાઈપની જોબ સિક્યોરિટી છે કે એ લોકોની જોબ છે ને એ સિક્યોર્ડ છે ક્લિયર કે એમાંથી કાંઈ વસ્તુ એ લોકોને ક્યાંય કાઢશે નહીં એમ ઈફ જો એ લોકોએ સારું કામ ન કર્યું તો એ લોકોને ટ્રાન્સફર આપશે પણ એ લોકોને સાવ કાઢશે નહીં તો એક ટાઈપની કેવી જોબ સિક્યોરિટી છે એ લોકોની જે સેલેરી એ લોકોને મળે બરાબર એ પણ એ લોકોને ટાઈમ ટુ ટાઈમ મળે આ જો લોકડાઉન હતું તો પણ એ લોકોની સેલેરી છે એ કટ નહોતી થઈ ક્લિયર ઈ તો એ લોકોને હર મંથ મળી જતી ફૂલ મળી હતી આ જેવા પ્રાઇવેટ કંપનીમાં કોઈ જોબ કરતું હોય ઓકે તો એ લોકોને ફિફ્ટી પર્સન્ટ થઈ ગયું તું ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ થઈ ગયું તું એવી રીતે સેલેરી બહાર થઈ ગયા હતા ક્લિયર તો શું કામ તો કે ડ્યુ ટુ લોકડાઉનના કરોડાના લીધે વર્ક ફ્રોમ હોમ હતું એટલે બટ સિક્યોરિટીની જ્યારે વાત આવે એટલે કે ખુદની આપણી સેફટી અને આમાં બસ એના આગળ કયો વર્ડ લગાડી દેવાના છે તો કે સોશિયલ સોશિયલ એટલે શું કે તમે જ્યાં રહ્યો છો કે તમે જે કંપનીમાં રહ્યો છો તમારી આજુબાજુ તમને કેટલી સિક્યોરિટી મળે છે ઓકે તમને ખુદ માટે કેટલી સેફટી મળે છે એના એને કહેવાય સોશિયલ સિક્યોરિટી ઓકે ક્લિયર according to a definition given in the ILO publication social security is the security that society furnishes through appropriate organization against certain risks to which its members are exposed these risks are essentially conti contingencies of life which the individual of small means cannot effectively provide by his own ability or foresight alone or <clears throat> even in private combination with his fellows okay આમાં શું કહે છે તો કે જે સોશિયલ સિક્યોરિટી છે ને એનો મિનિંગ શું થાય કે એ એવા ટાઈપની સિક્યોરિટી છે કે જે આપણે સોસાયટીને આપવાની છે કે જે સોસાયટીનો હક છે લેવો આજે હવે સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું તો તમે જે ટેક્સિસ પે કરો છો આપણે જે ટેક્સિસ ગવર્મેન્ટને પે કરીએ છીએ ઓકે શું કામ આપણે પે કરીએ છીએ તો કે એ લોકો આપણને ફેસિલિટીઝ એટલી સામે પ્રોવાઈડ કરે છે એટલા માટે આપણે ટેક્સીસ પે કરીએ છીએ અને આપણને ખબર છે કે એ ટેક્સિસનો કેટલો સારો યુઝ થાય છે બરાબર વી ઓલ નો ધેટ આમાં મારે તમને વધારે બીકોઝ આઈ એમ ઓન અ યુટ્યુબ ચેનલ સો આઈ કેનોટ ટેલ મચ અબાઉટ ધીસ બટ યુ કેન અંડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ યુ ઓકે તો આપણે શું એ વસ્તુ આપણે આપણી ખુદની સિક્યોરિટી માટે આપણે ટેક્સીસ પે કરતા હોય ઓકે કે ભાઈ આપણે ટેક્સ ગવર્મેન્ટને આપશું તો ગવર્મેન્ટ આપણને કંઈક સેફટી પ્રોવાઈડ કરશે કોઈપણ જાતની સિક્યોરિટી પ્રોવાઈડ કરશે ક્લિયર એના માટે આપણે ટેક્સીસ પે કરતા હોય ડન ઓકે સો આનાથી કેવું થાય કે જે રિસ્ક છે ને એ ઓટલા ઓછા બેર કરવાના થાય ઓકે સોશિયલ સિક્યોરિટી છે ને એ બધાને જોતી હોય કે ભાઈ હું આ કન્ટ્રીમાં રહું છું હું આ કન્ટ્રીની સિટીઝન છું બરાબર તો મને આ કન્ટ્રી શું આપે છે અને ઘણા તમને ખબર હશે બ્રેન ડ્રેન આ બ્રેઇન ડ્રેનનો કન્સેપ્ટ તમને ખબર હશે જ કે આ કન્સેપ્ટ એવો છે કે જેમાં આપણી કન્ટ્રીના જે સિટીઝન્સ હોય ને એ બીજી કન્ટ્રીમાં જઈને જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય ઓકે કેમ કે એ લોકોને આપણી કન્ટ્રીથી સેટિસફાઈડ ન હોય એટલા માટે આને કહેવાય બ્રેઇન ડ્રેઇન તો તમે બ્રેઇન ડ્રેનનો છે ને ઈન્ડિયાનો રેટ જોજો યુ વિલ બી શોક્ડ ઓહો કોઈને ઇન્ડિયામાં રહેવું જ નથી નો વન વોન્ટ્સ ટુ સ્ટે ઇન ઇન્ડિયા ઓકે તો આને કહેવાય બ્રેઇન ડ્રેઇન તો આજે હવે ઇન્ડિયામાં આપણે લોકો બધા જે રહીએ છીએ વીઆર સિટીઝન્સ ઓકે થોડું મારું ગળું ખરાબ છે સો પ્લીઝ બેર વિથ મી ગર્લ્સ ઓકે તો ઇન્ડિયામાં આજે જે આપણે સિટીઝન્સ છે તો આપણને એવી એક્સપેક્ટેશન હોય ને આપણી ગવર્મેન્ટ પાસેથી કે આપણી ગવર્મેન્ટ છે એના આપણને સારી રીતે સાચવે એ આપણને બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે ઓકે એને શું કહેવાય તો કે સોશિયલ સિક્યોરિટી ક્લિયર ડન હવે આઈ હોપ તમને મિનિંગ સોશિયલ સિક્યોરિટીનો એકદમ એક્ઝેક્ટલી સમજાઈ ગયો હશે હવે આપણે જોશું ઓબ્જેક્ટિવ્સ કે આ હેતુ કે આપણે સોશિયલ સિક્યોરિટી શું કામ આપવી જોઈએ ઓકે શું કામ આપણે સોશિયલ સિક્યોરિટીની જરૂર છે આપણે ન આપીએ તો ના ચાલે ઓકે અને આ આપણે કોને આપવાની છે તો કે આપણે કંપનીમાં જે વર્કર્સ અને એમ્પ્લોઈઝ કામ કરે છે ને એને આપવાની છે તો એના પાછળના ક્યાં ક્યાં એવા ઓબ્જેક્ટિવ્સ હોઈ શકે કે સોશિયલ સિક્યોરિટી આપવી છે તો શું કામ આપવું છે તો એના ઓબ્જેક્ટિવ્સ આપણે જોઈએ એ ટુ સપોર્ટ ધી વર્કર્સ ઇન ધર બેડ ટાઈમ જે વર્કર્સ કે જે લેબરર્સ છે ને એ લોકોને આપણે એના ખરાબ ટાઈમમાં આપણે સપોર્ટ કરીએ છીએ ઓકે પછી સેકન્ડ ઇઝ પે પ્રોપર અટેન્શન વેન ધે આર નોટ યુઝફુલ ફોર ધી ઓર્ગેનાઇઝેશન્સ ભલે આજે છે ને ઘણા એવા એમ્પ્લોઈઝ કે વર્કર્સ હશે કે જે લોકો છે ને એ લોકોની બહુ એજ થઈ ગઈ હશે જે લોકો એના માટે એને રિટાયરમેન્ટ આપણે કોઈ રીતે આપવું જ પડશે કે એ હવે કંપનીમાં વર્ક આગળ નહીં કરી શકે બરાબર તો એવા લોકો હોય ને એને કાંઈ આમ આમને એમ્પ્લોઈઝને એને મૂકી નહીં દેવાના એને પણ સાચવવાના આટલા વર્ષોથી આપણી કંપનીમાં કામ કરતા તો હવે આપણે જ્યારે ફિઝિકલી એની કોઈ કેપેસિટી નથી કામ કરવાની ત્યારે આપણે એને આમનેમ ના જ મૂકી શકીએ ક્લિયર પછી સી હેલ્પ ધેમ એટ ધી ટાઈમ ઓફ ધ રિટાયરમેન્ટ એન્ડ ઓલ્ડ એજ પછી આપણે એને શું એના રિટાયરમેન્ટ હોય કે એની ઓલ્ડ એજ થઈ જાય પછી એઝ અ કંપની તરીકે આપણે એને હેલ્પ કરવાની બરાબર આજે તમને ખબર જ હશે હમણાં રિસન્ટ ઇન્સિડન્ટ રતન ટાટાનો રતન ટાટા છે ને એ એના જેટલા રિટાયર્ડ એમ્પ્લોઈઝ હતા ને એ બધા એના ઘરે ગયા હતા ઓકે એ બધા એના ઘરે સ્પેશિયલી એને મળવા ગયા એના એમ્પ્લોઈઝને અને એના એમ્પ્લોઈઝને એણે કીધું થેન્ક યુ કીધું અને એને પૈસા પ્રોવાઈડ કર્યા તો આને શું કહેવાય તો કે આ એ એમ્પ્લોઈઝ નીકળી ગયા છે એની કંપનીમાંથી તોય એ એનું આટલું ધ્યાન રાખે છે બિકોઝ રતન ટાટાને ખબર છે કે આટલા વર્ષ એને મારી કંપની પાછળ આપ્યા છે ડન તો આને શું કહેવાય આને એક સોશિયલ સિક્યોરિટી કહેવાય ઓકે કે ભાઈ એ સમજે છે કે નો ઇટ ઇઝ નેસેસરી કે આપણે સાવ એમ ભૂલી નહીં જવાના દે આર સ્ટીલ દેર ઓકે પછી સપોર્ટ ધેમ વેન દે આર સીક એન્ડ ડિસેબલ્ડ પછી આપણે એને શું કરવાનું છે સપોર્ટ કરવાનો છે કે જ્યારે એ સીખ છે એટલે કે માંદા છે અને ડિસેબલ્ડ છે ઓકે કે જે કદાચ કોઈકના હેન્ડીકેપ્ડ થઈ ગયા હોય તો આપણે એને એવી રીતે ના મૂકી શકીએ વી હેવ ટુ ટેક કેર ઓકે આપણે એ લોકોનું ધ્યાન રાખવું જોઈએ પછી પ્રોવાઈડ સોર્સ ઓફ ઇન્કમ વેન ધે આર અનએમ્પ્લોયડ હવે જે લેબરર્સ કે જે એમ્પ્લોઈઝ છે જ્યારે એ લોકો અનએમ્પ્લોયડ હોય છે બરાબર ત્યારે એ લોકોને આપણે ઇન્કમનો સોર્સ પ્રોવાઈડ કરવાનો આજે હવે જે લોકો રિટાયર થઈ ગયા હોય બરાબર નો ડાઉટ એ લોકો પાસે સેવિંગ્સ હોય પણ સેવિંગ્સ એ અમુક ટાઈમ સુધી જ ટકે પછી તો એ પૂરું જ થઈ જવાનું છે બરાબર તો આપણે એને એક ઇન્કમનો સોર્સ એવો પ્રોવાઇડ કરીએ કે કોઈ એવો વે આપીએ કે જેનાથી એ છે ને જ્યાં સુધી મરે નહીં ને ત્યાં સુધી એ કમાઈએ રાખે ઓકે આપણે ઇન્કમ નથી આપણે એને પૈસા નથી પ્રોવાઈડ કરવાના આપણે સોર્સ આપણે વે આપવાનો છે એને કે એ બીજી કઈ કઈ રીતે એ અર્ન કરી શકે ક્લિયર પછી કન્ટ્રીબ્યુટ ઇન રિમુવિંગ હિઝ હાર્ડશિપ્સ એન્ડ હિઝ ફેમિલી મેમ્બર્સ પછી ઘણા એવા હોય કે જે બહુ પુઅર હોય ઓકે એનું ફેમિલી આખું એવું પુઅર હોય જે લેબરર્સ જે મજૂરો હોય ને જે ફેક્ટરીમાં કામ કરતા હોય એ લોકોનું ફેમિલી તો છે ને આખું એવું જ હોય ઓકે કે બહુ એકદમ પુઅર હોય તો પછી એને એ લોકોને કેટલી હાર્ડશિપ્સ પ્રોવાઈડ હવે આજે એ બધા જે મજૂરોનો જ તમે કોરોનાના લીધે એક્ઝામ્પલ લઈ લ્યો તો એ લોકોને બિચારાને બહુ પ્રોબ્લેમ થયો બરાબર બહુ જ પ્રોબ્લેમ થયો એ લોકોને તો એની માટે આમાં જે ફેક્ટરીવાળા જે હોય ઓનર્સ હોય એ લોકોએ એને શું હેલ્પ કરવાની એ લોકોને કે ભાઈ ના ના ભાઈ તમારી આવી સિચ્યુએશન છે તો એ સમજી શકીએ છીએ આપણે સાવ એમને આમનામ નહીં મૂકી દેવાના પછી પ્રોવાઈડ ધી સપોર્ટ વેન નો વન ઇઝ ધેર ઇન ધેર લાઈફ એ સ્ટેન્ડ બાય પછી એને મેન્ટલી સપોર્ટ કરવાનો કે જ્યારે એનું કોઈ નથી એનું ફેમિલી બરાબર મેન્ટલી તમારે એને સપોર્ટ કરવાનો અત્યારના જમાનામાં છે ને પૈસા પણ ઓકે તમે પૈસા પ્રોવાઇડ કરો છો ધેટ ઇઝ વેરી ગુડ પણ તમે છે ને મેન્ટલ સપોર્ટ કોઈ માણસને કરશો ને તો એ છે ને બેસ્ટ સપોર્ટ કહેવાશે ઇન ધ વર્લ્ડ બેસ્ટ સપોર્ટ ઇન ધ વર્લ્ડ વેન યુ આર સપોર્ટિંગ ધેમ મેન્ટલી મેન્ટલી જ્યારે તમે કોઈને સપોર્ટ આપશો ને બસ એનાથી વિશેષ બીજું કોઈ જ સપોર્ટ નથી ક્લિયર પછી ડેવલપ અ હેલ્ધી એન્ડ હેપી સોસાયટી ફોર લિવિંગ આ બધી આપણે વસ્તુ કરીએ છીએ શું કામ કરીએ છીએ કે જેનાથી આજે સોસાયટી છે એ એકદમ હેપ્પી બને એકદમ હેલ્ધી બને ઓકે અને એમ્પ્લોય હેલ્થમાં તો ઓલરેડી આપણે ડિસ્કશન મેન્ટલ હેલ્થનું તો કર્યું જ હતું આજે મેન્ટલ હેલ્થ તમારી સારી હશે ને તો ધેટ વિલ રિફ્લેક્ટ ઇન યોર બોડી ઓન યોર ફેઝ કે તમારા ફેસ ઉપર એક આ મસ્ત યોર ફેસ વુડ બી શાઇનિંગ શાઇનિંગ લાઈક એનીથિંગ ભલે ફેશિયલ નહીં કરાવી હોય તો બી ઇન્ટરનલી ઇફ યુ આર હેપી ધેન ઇટ વિલ ડેફિનેટલી શો ઇટ ઓન યોર ફેસ તમારા ફેસમાં આરામથી દેખાઈ જશે કે નો નો શી ઇઝ વેરી હેપી ઓર હી ઇઝ વેરી હેપી ઓકે ક્લિયર પછી વેઇઝ ઓર ટાઈપ્સ ઓફ સોશિયલ સિક્યોરિટી કે આજે ક્યાં કયા એવા વેઇઝ છે ઓકે કે કઈ કઈ એવી મેથડ્સ છે કે જેનાથી તમે તમારા એમ્પ્લોઈઝને કે તમારા લેબરર્સને સોશિયલ સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકો ઓકે એટલે પહેલો તો છે સોશિયલ સિક્યોરિટી બાય ગવર્મેન્ટ

પ્રોવાઈડ ફેમિલીના પેન્શન એ પ્રોવાઈડ કરે છે તો આને શું કહેવાય કે આ એક મેથડ છે કે જેનાથી તમે સોશિયલ સિક્યોરિટી આપી શકો તમારા એમ્પ્લોઈઝને ઓર એલ્સ તમારા લેબરર્સને ક્લિયર But the second is social security by law by social institutes and trade unions government tries to reduce risk possibilities of employees life by enacting different acts like workmen's compensation act 1923 industrial disputes act 1947 etc above acts have been enacted by central and state governments in britain and india ઓકે આ જે બધી ગવર્મેન્ટ છે ને એ ઘણા ટાઈપના એણે એક્ટ બહાર પાડ્યા છે તો કે વર્કમેન્સ કમ્પેન્સેશન એક્ટ આ એક્ટમાં શું છે આનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે આ એક્ટનો તો કે જે વર્કર્સ હોય જે મજૂરો હોય જે ફેક્ટરીમાં વર્ક કરતા હોય ને એ લોકોને આજે ફેક્ટરીમાં કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે છે ને બરાબર તો એને છે ને પ્રોવિઝન્સ વાંચવાના એ પ્રોવિઝનમાં જો એનો પ્રોબ્લેમ હોય ને તો ગવર્મેન્ટ છે ને એને રિલીફ પ્રોવાઈડ કરશે ઓકે વર્કમેન્સ કમ્પેન્સેશન એક્ટ આવું છે ડન એને કમ્પેન્સેશન પ્રોવાઈડ કરશે તો આવી રીતે હજી બીજા ઘણા ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ ને હજી ઘણા બીજા બધા ફેક્ટરીઝ એક્ટ આવા ઘણા એક્ટ છે ઓકે કે જેના લીધે આપણે કોને સપોર્ટ કરીએ છીએ આ બધા એક્ટ છે એ કોની ફેવરમાં છે તો કે વર્કર્સની ફેવરમાં છે કે એમ્પ્લોઈઝની ફેવરમાં છે જે કંપનીમાં કે ફેક્ટરીમાં વર્ક કરતા હોય ને એના માટે ક્લિયર ડન પછી થર્ડ ઇઝ સોશિયલ ઇન્સ્યોરન્સ A fund raised by joint contribution of employees employers and government helps employees in maintaining their minimum standard of living during their unemployment sickness of other occasions which is called social security or insurance okay આ છે ને ઇન્સ્યોરન્સ તો તમને ખબર જ છે કે વોટ ઇઝ ઇન્સ્યોરન્સ ઓકે લાઈફ ટાઈમ લાઈફ ટર્મ ઇન્સ્યોરન્સ હોય ઓકે મેડિક્લેમ જે તમે કરાવતા હો દેર આર દેર આર સો મેની ટાઇપ્સ ઓફ ઇન્સ્યોરન્સ પણ આમાં જે છે ને આ ક્યાં ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ તો કે સોશિયલ ઇન્સ્યોરન્સ વોટ ઇઝ સોશિયલ ઇન્સ્યોરન્સ તો કે છે ને એમ્પ્લોઈઝનું છે ને એક જોઈન્ટ કં એમ્પ્લોઈઝ અને ગવર્મેન્ટનું જોઈન્ટ કન્ટ્રીબ્યુશનથી એક ફંડ છે ને રેઇઝ કરવામાં આવશે ઓકે એ જે ફંડ છે ને એ કોના માટે કામ લાગશે કે આજે સ્ટાન્ડર્ડ ઓફ ઘણાનું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હોય એટલે કે જે એ લોકોની રહેણી હોય એકદમ લો કેટેગરીમાં હોય આ ફંડ છે ને એ લોકોને પ્રોવાઈડ કરશે કે જેનાથી એ પોતાનું ઘણાને ખાવાના પણ પૈસા ન હોય ઓકે આજે ફંડ જે એમ્પ્લોઈઝ અને ગવર્મેન્ટ એ બે ભેગા થઈને આ ફંડ આખું રેઇસ કરશે જેના લીધે આ ફંડ છે એ એવા એવા લોકોને જાશે કે જે લોકો પાસે ખાવાના પણ પૈસા ના હોય ક્લિયર ઘણા બીપીએલ કાર્ડ બિલો પોવર્ટી લાઇન કાર્ડ એ લોકો પાસે હોય ઓકે તો તમે એ ઈ લોકો જે બધી શોપ્સ ઉપર રાશન શોપ્સ ઉપર જાય ને તો એ લોકોને બે રૂપિયામાં ને પાંચ રૂપિયામાં ને ઘઉં મળે ને કોઈપણ જાતના કઠોર ને એવું બધું મળતું હોય ઓકે તો એ શું છે તો એ એક ટાઈપની સોશિયલ સિક્યોરિટી જ કહેવાય બરાબર કે એ સોસાયટીને બેનિફિટ જ થાય છે ઓકે તો આમાં આ સોશિયલ ઇન્સ્યોરન્સ હતું કે આ જે ફંડ છે ને એ સોશિયલ ઇન્સ્યોરન્સનું નામે આજે ફંડ રેઇઝ કરવામાં આવે છે જેમાં એમ્પ્લોય અને ગવર્મેન્ટ બે કન્ટ્રીબ્યુટ કરે છે અને એવા લોકોને જાય છે એવા લેબરર્સને જાય છે ઓકે કે જે લોકો ખરા ખરેખર બિચારા જરૂરિયાતવાળા હોય ડન પછી ફોર્થ ઇઝ ઇન્સ્યોરન્સ એટ કોમર્શિયલ સ્ટાન્ડર્ડ An employee can obtain insurance on commercial basis also voluntarily for ensuring his life and his dependents Most of the commercial insurance companies provide policies to employees. Okay, as a commercial standards, it's like a private company, institute employees, insurance provide karta Okay, voluntary hoy. Okay. કમ્પલસરી પ્રોવાઈડ કરવું પડશે વોલન્ટરીનો મિનિંગ થાય કમ્પલસરી કે તમારે કમ્પલસરી પ્રોવાઈડ કરવા જ પડે ઇન્સ્યોરન્સ ઓકે જ્યાં એમ્પ્લોઈઝ વર્ક કરતો હોય ને એને અમક ટાઈપની પોલિસીસ ફ્રેમ કરીને આપવી પડે બરાબર ક્લિયર આને કહેવાય ઇન્સ્યોરન્સ એટ કોમર્શિયલ સ્ટાન્ડર્ડ અહીંયા તમારો આ જે સોશિયલ સિક્યોરિટીનો ટોપિક છે ને એ પણ છે ને અહીંયા જ તમારો કમ્પ્લીટ થાય છે બરાબર એટલે આજના વીકમાં છે ને મેં તમને બે લેક્ચર્સ અપલોડ કર્યા એક આ એમ્પ્લોય હેલ્થ ઉપર આપણે ડિસ્કશન કર્યું અને બીજું સોશિયલ સિક્યોરિટી ઉપર ઓકે સેટરડેના હું એબસન્ટ છું લાઇક આઈ એમ ઓન લીવ ઓકે સેટરડેના હું લીવ ઉપર છું એટલે સેટરડેના જે હું કાંઈ ઓફલાઈન હું છે ને જો ઓફલાઈન અને ઓનલાઈન બે સાથે સાથે જાઉં છું એકદમ સિમિલર જાઉં છું એટલે હું જે ઓફલાઈન ભણાવું છું ને એ જ મેં તમને એટલા જ ટૉપિક મારા ઓનલાઈન કમ્પ્લીટ થયા હોય ઓકે તો સેટરડે એટલે કે કાલે આઈ વોન્ટ બી અવેલેબલ ઓકે હું સેટરડેના અવેલેબલ નથી હું લીવ ઉપર છું એટલે કાલના માટે કોઈ પણ સેશન અપલોડ નહીં થાય ક્લિયર આ વીકમાં અમે બે ટોપિક કરાવ્યા છે એ બે બે ટૉપિકના સેશન ઓલરેડી અપલોડ થઈ જ ગયા છે તો યુ કેન ચેક ઇટ આઉટ ઓકે તમને પોકેટ સ્ટડીમાં આવી જ ગયા હશે Okay, see you on the next week or next week, my ma Maria girls. Okay, till then, take care.